પ્રેમ નામના શબ્દની આસપાસ ફરતો આ રમતિયાળ, તોફાની અને હળવો ફૂલ સંવાદ ગુજરાતી સંગીતના લોકપ્રિય કલાકાર યુગલ, સ્વરકાર અને ગાયક સૌમિલ મુનશી અને આરતી મુનશી સાથે. Do you believe in love at first sight? Not really. પ્રેમ પાંગરવો જોઈએ, એક પહેલી દ્રષ્ટિએ જ આમ પડી ગયા એવું નહીં. સૌમિલભાઈ, સામાન્ય રીતે આરતી જે જવાબ આપે એમાં મારી હા જ હોય છે, પણ તેમ છતાંય એક કળી પછી એ કળી વિસ્તાર પામે અને એક ફૂલ થાય અને પછી એક સુગંધ સાથે એ પુષ્પ તમને આકર્ષે. પ્રેમમાં પણ કંઈક આવું છે એમ. એની જે એની ગતિ છે, ધીમે ધીમે જો એ વિકસે તો એ પ્રેમ સાચે સાચ પાંગરતો હોય છે. ઓકે સૌમિલભાઈ, તમને ક્યારે એવું લાગ્યું કે તમે આરતીબેનના પ્રેમમાં છો? ખૂબ નાનપણથી અમે કાર્યક્રમો સાથે કરતા. આરતી અમારા દૂરના કુટુંબીજનની દીકરી, એના માતા પિતા આવી ના શકે એટલે અમારી સાથે આરતી આવતી શાળાની સ્પર્ધાઓમાં, કાર્યક્રમોમાં. તો મને આરતીનું ગાવાનું, આરતીની સહજતા, આરતીનું સ્મિત ખૂબ આકર્ષક લાગ્યું. અને એવી પર્ટિક્યુલર તારીખ કે સાલ યાદ નથી, પણ લગભગ એ 1980નો સમય હશે કે જ્યારે અમે ઘણું બધું સાથે કામ કરતા હતા ત્યારે મને લાગ્યું. અને એ વખતે સાચું કહું કે સંગીતની કારકિર્દી બનાવીશું અને કામ સાથે કરીશું એટલા માટે એની સાથે લગ્ન કરવું એવું વિચાર્યું નહોતું. એ વખતે તો હું MR ની જોબ કરતો હતો, પણ તેમ છતાં મને થયું કે અમારું યુગમાં એકબીજાને પૂરક બની રહેશે. આરતીબેન, એ કઈ ક્ષણ હતી જ્યારે તમને એવું લાગ્યું કે સૌમિલ ભાઈ જ છે અને આ જ આપણો પ્રેમ છે? મેં તમને પહેલા સવાલનો જે જવાબ આપ્યો ને એના જ અનુસંધાનમાં ધીમે ધીમે મને એવું લાગવા માંડ્યું કે હી ઇઝ ધ પર્સન ફોર મી. કારણ કે હું થોડીક, ફ્રેન્કલી સ્પીકિંગ, થોડીક સ્ટબન છું. અને તો સૌમિલ પણ એડમિટ કરશે કે હું થોડીક સ્ટબન છું, એટલે હું ઝટ દઈને હા પાડી દઉં એમાંની તો છું નહીં. અચ્છા, સંગીતના કાર્યક્રમો તમે સાથે કરો છો અને પ્રેમ થઈ ગયો, લગ્ન થઈ ગયા, પછી આ કાર્યક્રમોમાં કોઈ એવી એક ક્ષણ આવી જ્યારે ફરીથી એમ કોઈ કંઈક એક એ સ્ટેજ ઉપર એવું થયું કે વાહ, આરતીના ફરી પ્રેમમાં પડી જવાયું, કે વાહ આજે તો સૌમિલના ફરી પ્રેમમાં પડી ગઈ? આરતીની જે સ્ટેજ પ્રેઝન્સ છે ને, જે ઇન્વોલ્વમેન્ટ થઈને એ પરફોર્મ કરે છે, જે ડેડિકેશનથી અને જે એને આટલા વર્ષોથી એણે કામ કર્યું છે એટલે અનેક સ્વરાંકનો એને યાદ રહે, એ ગાય, એની પોતાની ઉપજ એમાં એની એનું એની ગાયકી આવે, તો આ બધું જોતા મને હર હંમેશ દરેક પ્રોગ્રામમાં એવું લાગ્યું છે કે હું ખરેખર એના ગળાડૂબ પ્રેમમાં છું. આરતીબેન, ના, સૌમિલના અવાજમાં ઘણીવાર ખરેખર ખોવાઈ જવાય છે, એવું થાય છે. એ જે અવાજનું ની ગોળાઈ કહેવાય ને અમારી સંગીતની ભાષામાં, એને રાઉન્ડનેસ ઓફ ધ વોઇસ, એ અમુક વખત એટલી બધી સ્પર્શી જાય છે કે અંદર ઊંડા ઉતરી જઈએ ને એવું લાગે આપણને. અને ત્યારે હું ઘરે આવીને કહેતી પણ હોઉં છું, સૌમિલા આજે બહુ મજા આવી, હું ખરેખર આજે કાર્યક્રમમાં આમ ઓતપ્રોત થઈ ગઈ હું. ક્યા વાત. ઓકે ઓકે, સૌમિલભાઈ ગિફ્ટ સ્વીફ્ટ આપે છે? સાચું કહું તો ના, ના, મેં કોઈ દિવસ આરતીને, ઉલટું આરતીએ મને વારંવાર આપ્યું છે, એશા પણ આપી છે, પણ હું એને એ રેસિપ્રોકેશન એવો શબ્દ નહીં વાપરું, પણ મારા સ્વભાવગત નથી એવું. હા,
મેં એને કદાચ પહેલાં મારી હૃદયની ભાવના કાગળમાં વ્યક્ત કરીને ઘણું બધું આપ્યું છે, પણ આમ સ્થૂળ એવી રીતે ગિફ્ટ કોઈ દિવસ નથી આપી. કદાચ એકાદ વાર કંઈક એની વર્ષગાંઠ ઉપર કે એનિવર્સરી ઉપર આપ્યું હોય, પણ એ આટલા વર્ષોના ગાળામાં એ કંઈક બહુ કહેવાય નહીં. ઓકે, તો આરતીબેને કોઈ ગિફ્ટ આપી હોય જે તમને બહુ જ પ્રિય છે, એ ગિફ્ટ કઈ? આરતીએ મને ઘણું બધું આપ્યું છે. આરતીએ મને વચ્ચે અમારે અમેરિકાના પ્રવાસે જવાનું હતું ને, અમારું હાર્મોનિયમ અમે મોકલાવાના હતા કુરિયરમાં અને ત્યાં આગ લાગીને હાર્મોનિયમ બળી ગયું. તો થોડાક જ દિવસમાં આરતીએ મને કલકત્તાનું ગીતાંજલિનું નવું હાર્મોનિયમ ભેટ આપ્યું. તો આ દેટ વોઝ વેરી થોટફુલ જેસ્ચર, અને ત્યારે આમ તમે મૂવ થઈ જાઓ, કારણ કે અમારા માટે ઘરેણું હોય છે. તો મારા માટે ખૂબ યાદગાર ગીફ્ટ, એવું ઘણું બધું આપ્યું છે, પણ આ ક્ષણે મને એ વધારે યાદ આવે છે. હાઉ સ્વીટ. પણ આરતીબેન, તમને એવું થયું છે કે સૌમિલભાઈ કોઈ દાડો ગિફ્ટ આપતા નથી, મારે જોઈએ છે ને? આ તો કોઈ દાડો દાડો નથી થયું ને, ક્યારેય નહીં. વાહ વાહ, આ બહુ જુદા જ પ્રકારનો સંવાદ છે. ઓકે આરતીબેન, તમારા પાર્ટનરમાં રહેલી બે વાત જે તમને બિલકુલ નથી ગમતી, સૌમિલભાઈની કોઈ એવી બે વાત જાણવા ઉપર તમને એમ થાય કે આ સૌમિલ આવું કેમ? એવું તો બધું બહુ છે. બે નથી, બે નથી, બે નથી, બે માં પતે એવું નથી. તો પણ પ્રિસાઇઝલી કઈ બે? આજે હું કાન બંધ કરી દઉં. ના ના, એવું એવું ખાસ કઈ નથી. ગમે એવી ઘણી વાતો છે, પણ ન ગમે એવી બહુ ઓછી વાતો છે. પણ છે ને, તે એ બે વાતમાં એક વાત એ છે કે એ લોકોમાં વહી બહુ જાય છે, એટલે મારે ઘણી વાર કહેવું પડે કે સૌમિલ બસ બસ હવે બહુ. એટલે આમ કોઈકને એકદમ જ સરેન્ડર થઈ જાય, એ દેટ ઇઝ નોટ ધ કરેક્ટ વે, એમ એવું મને લાગે. હી મે બી રાઈટ, એમાં એવું નથી કે દરેક માણસને પોતે સાચો જ લાગતો હોય, પણ છતાં પણ મને એવું થાય કે ના, આપણે માણસને થોડોક તો નાણવો જોઈએ, પછી આપણે એના પર સંપૂર્ણપણે વિશ્વાસ મૂકી દઈએ તો સારું એમ. સાચી વાત. આરતીબેનને મનાવવાની સૌથી સારી રીત કઈ, જો એ ગુસ્સે થયા હોય અથવા તો રિસાયા હોય? માત્ર એક જ વાક્ય હું બોલું અને શકરી પટલાણી ફૂસ દઈને હસી પડે, એટલે આરતી હસી પડે. આ બાળપણમાં વાંચેલી બધી વાતો છે ને, બકોર પટેલી, એમાં એક વાક્ય મને ખૂબ ગમે, એટલે આરતી આમ એકદમ બિલકુલ મોડું ચડાવીને બેઠી હોય અને હું સહેજ ધીમેથી બોલું અને શકરી પટલાણી ફૂસ દઈને હસી પડે, એટલે આરતી હસી પડે. બસ, ધેટ્સ ઓલ. એક શબ્દ જે પ્રેમની સાથે સાથે ચાલે છે અને આજકાલ બહુ વપરાય છે, રિલેશનશિપમાં સ્પેસ, આના વિશે તમે શું કહો છો? રિલેશનશીપમાં સ્પેસ, ફોર્ચ્યુનેટલી અમારા કેસમાં એવું બન્યું કે અમને ઓટોમેટિકલી સ્પેસ મળી ગઈ, કારણ કે હું જોબ કરતી હતી, એટલે હું જેવી, એટલે પેલું કેવું કે સ્વિચ ઓન ઓફ થઈ જાય. આમ અમે સાથે ને સાથે જ કાર્યક્રમો કરીએ, ઘરમાં પણ સાથે હોઈએ, પણ હું જેવી સ્કૂલે જઉં ને, એટલે ભલે મારી ઘરની સ્વિચ ઓફ થઈ જાય, એટલે પછી હું મારા છોકરાઓ સાથે, મારા બાળકો સાથે અને એ રીતે આનંદ કરું, પછી પાછા ઘરે આવીએ ત્યારે પાછા રિચાર્જ થઈને આવી ગયા આવીએ. એટલે ક્યારેક આમ એવું તમે કહો છો, એવું કંઈ પણ આટલા બધા 36 વર્ષના ગાળામાં એવું તો બનતું જ હોય, પણ ત્યાં સુધીમાં અમે રિચાર્જ થઈ ગયા આવીએ, એટલે ઓટોમેટિકલી સ્પેસ મળી જાય, એવું બને, એવું થાય, એવું થાય છે રાધર. અત્યાર સુધી થતું હતું, હવે હું રિટાયર થઈ છું એટલે હવે ખબર નથી. હું એવું માનું છું કે અમે બંને એકબીજાને એવી સ્પેસ આપતા જ રહ્યા છીએ અને આપીએ છીએ એક સમજણથી. ક્યાંક વાંચેલું કે દરેક માણસને પોતાનું એક આકાશ હોય છે, દરેક માણસને પોતાની એક મર્યાદા હોય છે,
અને જ્યારે તમે મર્યાદા સાથે તમે એને સ્વીકારી લો ને તો પછી એ આકાશમાં તમને ઉડવું ગમે. તો અમે એક પ્રોફેશનમાં છીએ એટલે સૂર કાળી એક હોવો જોઈએ કે સફેદ બે હોવો જોઈએ ત્યાં સુધીનું પણ આર્ગ્યુમેન્ટ થઈ શકે, કોઈક સંબંધ માટે થઈ શકે. પણ તેમ છતાં અમે, કારણ કે અમે હાર્મનીના માણસો છે, તો અમે એને ફાઇન ટ્યુન કરી લઈએ છીએ એટલે એકબીજાને અમે એ સ્પેસ આપીએ જ છીએ. ક્યા બાત હૈ, બહોત અચ્છે. તમારી પ્રેમ કથા ઉપર જો પુસ્તક લખાય તો તેનું શીર્ષક શું રાખો? એ શાનો સંકેત હતો? એમાં બધું જ આવી જાય છે કે અમે મળ્યા, અમારી દીકરીનું નામ એશા છે, એશા સંકેતને પરણી છે, તો એ શાનો સંકેત હતો? આદરણીય, તમે કોઈ જુદું શીર્ષક આપવા માંગો? આપણે. વાહ આરતીબેન, એક એવી વાત જે તમારે કાયમ કહેવી હતી પણ હજી સુધી સૌમિલભાઈને કહી ન શકાય હોય. અને હું ઓડિયન્સને કહું, સૌમિલને જો હું ના કહી શકી હોઉં ને, હું એ વાત ઓડિયન્સને કહું. એ કહી દે પણ આજે થઈ જાય, વાંધો નહીં. ના ના, ખરેખર એવું કશું જ નથી કે જે હું એમને ના કહી શકતી હોઉં. સાચું કહું તો મેં તમને પહેલા કહ્યું કે મારી હા જ હોય છે, એટલે અને કદાચ અમારી વચ્ચે એક એવી એક સમજણ છે, વેવલેન્થ છે કે વી શેર એવરીથિંગ. એટલે હું એને કંઈ ના કહું, કદાચ એક ક્ષણે ના કહી પણ પછી એને હું કહી જ દેતો હોઉં, એટલે એટલું સ્વાભાવિક થઈ ગયું છે હવે. એટલે એવી કોઈ ખાસ એવી વાત નથી. ઓકે, કપલ ગોલ આ શબ્દ સાંભળેલો છે? આજકાલની યંગસ્ટર્સને આજકાલની લાઈફમાં બહુ વપરાય છે. આ શબ્દનો તમારા માટે શું અર્થ છે? કપલ ગોલ એટલે તો અનુસંધાન થયા પછીની, એટલે આમ છે વાત, બરોબર? બે જુદા જુદા, પેલા પરિકરના જેવું, ઓ પ્રિય પરિકરના જેવું જીવન છે આપણું. બે જુદા શિર છે પરંતુ એક તન છે આપણું. વર્તુળો રચવા થકીની છે જુદાઈની વ્યથા, કાર્ય પૂરું થાય ત્યાં સ્થાયી મિલન છે આપણું. બરોબર ને? એના જેવી વાત છે. અમે હવે આ કોટ કરીશું. અચ્છા, આ સેગમેન્ટનો આ છેલ્લો સવાલ, પ્રેમ વ્યક્ત કરવા માટે તમે જો એક ગુજરાતી ગીત ગાવાનું હોય એકબીજાને માટે તો કયું કયું ગાવ? સૌમિલભાઈ અને પછી હું. અને તું નામના કાંઠાને તોડી જળ વયા સંગાથમાં તે આપણે. હું અને તું નામના કાંઠાને તોડી જળવયા સંગાથમાં તે આપણે. તમારા રિલેશનશિપમાં પહેલ કોણે કરી હતી? ઓકે, ફાઇનાન્સ મેનેજ કરવામાં વધારે સારું કોણ છે? આરતીબેન કીધું હું છું, આમાં કઈ હોય જ નહીં. સોરી કોણ પહેલા કે? ઓકે, કોણ વધારે હેલ્થ કોન્શિયસ છે? અરે વાહ, બંને એકબીજાને હેલ્થ કોન્શિયસ કહે છે, ધીસ ઇઝ નાઇસ. કોણ વધારે નસકોરા બોલાવે છે? જે પહેલું સુઈ જાય બીજાને સાંભળે. કોણ વધારે મોબાઈલ સાથે ચોંટેલું હોય છે? તમારા બેમાં વધારે આળસુ કોણ છે? જે સમજવું એ સમજી લો. અચ્છા, બેમાંથી વધારે ગપ્પા કોણ મારે છે? Yeah.
બંને માંથી કોણ વધારે એડવેન્ચરસ છે? This is very interesting. એડવેન્ચરસ કે છે બા. And this is famous. તમારા બંને માં રોમેન્ટિક કોણ છે વધારે? આહા, ચાલો ક્યાંક તો ભેગા થયા. ઓન ધેટ નોટ, બિગ રાઉન્ડ ઓફ અપ્લોડ્સ. આરતી બેન નો ફેવરિટ ટીવી શો? એક પણ નહીં. ખરું? સાચી વાત છે. ઓકે, સૌમિલભાઈએ છેલ્લે જોયેલો ટીવી શો કે વેબ સિરીઝ કે ફિલ્મ? ગઈકાલે ક્રિકેટ જોયું થોડી વાર એ જ. સૌમિલભાઈનો રીસન્ટ ક્રશ? નો કમેન્ટ. સોરી, આઈ મિસ ધ ક્વેશ્ચન. શું હતો સર? સૌમિલભાઈનો રીસન્ટ ક્રશ? હમણાં હમણાં તાજું તાજું કોઈકની પર દિલ આવી ગયું હોય અથવા હમણાંનું કોઈ ગમી ગયું હોય. ઓકે સૌમિલભાઈ, આરતીબેનનો ગમતો રંગ? રેડ. સૌમિલભાઈનો ગમતો રંગ? બ્લુ. કરું? ટ્રુ. સૌમિલભાઈનો સૌથી મોટો ડર શું? સૌમિલનો સૌથી મોટો ડર એના કુટુંબની જે ગૂંથણી છે એ ક્યારે ખંડિત ન થવી જોઈએ, એ સૌથી મોટો એને ભય રહ્યા કરે છે. સૌમિલભાઈ, આરતીબેનને શેનો સૌથી વધારે મોટો ડર છે? આરતીને ડર નથી, કારણ કે મને ખબર છે એના પપ્પા એને કહેતા હતા કે આરતી કભી ના હારતી, એટલે એને કદાચ આઈ થિંક ડર જેવું કંઈ, એને ડર જેવું નથી. ઓકે, સૌમિલભાઈને ના ગમતી સિંગર કોણ? સૌમિલભાઈને ના ગમતી સિંગર? સૌમિલભાઈને બધી સિંગર્સ ગમે છે. ના ના, કોઈ ના ગમતી સિંગર ઓછું, ના એવું નથી. સૌમિલ તો એવું નથી, એવું નથી, ખરેખર નથી. સૌમિલભાઈ, તમારો જવાબ આપો. ના, મને છે ને હંમેશા જે વ્યક્તિ હોય કે કલાકાર હોય એમાંથી કંઈક એવી વસ્તુ તો હોય કે જે મને ગમે જ. કોઈકના ઉચ્ચાર ગમે, કોઈકનો કોન્ફિડન્સ ગમે. પપ્પાએ પહેલેથી જ અમને શીખવાડેલું કે આ ક્ષેત્રમાં બધા જ તમારા ગુરુ. તમારે શું નથી ગમતું એ નહીં વિચારવાનું, પણ શું ગમ્યું, એટલે હંમેશા કંઈક ને કંઈક વસ્તુ મને વ્યક્તિની ગમતી જ હોય છે, પછી એ કલાકાર હોય, સિંગર હોય. ફેર ઇનફ. આરતીબેનને કોઈ એવો ગમો અણગમો કોઈ સિંગર પ્રત્યે ખરો? આરતીને, કારણ કે એ તો મૂળ સ્વભાવ છે, આરતીને ખરો, આરતીને કોઈ સિંગર કે કોઈ કલાકાર એના પોટેન્શિયલ કરતા વધારે જ્યારે લાર્જર ધેન લાઈફ પ્રોજેક્ટ કરે, એની વાતો કરે, તો આરતીને ગમે નહીં. આરતી ખોટા શબ્દો કોઈ ગાતું હોય, ઉચ્ચારો જો બરાબર ના કરે, રિહર્સલ કરતા હોઈએ અને ધ્યાન ના રાખે, નોટ ના કરે, ઓર્ડર ભૂલી જાય, તો દેટ વે શી ઇઝ વેરી પરફેક્ટ. એટલે એને પછી એ અણગમો એ ઘણી વાર છતો પણ થાય, કંઈ પણ દે, એને સ્ટેજ ડિસિપ્લિન, એને કોઈ આર્ટિસ્ટ સ્ટેજ ઉપર અમુક ટાઈપનું બિહેવ કરે તો એને ના ગમે, એટલે એટલી શી ઇઝ કેરફુલ અબાઉટ દેટ. I think this is a message for the upcoming artists and singers and learners also. Okay, Saumil bhai ni priya rutu, Arati bhai. Saumil ni priya rutu mane eu lage chhe ke chomasu. Kharu? Kharu. Ane Arati bhai ni priya rutu? Arati ni priya rutu chomasu ch. Kharu? Saumil bhai ni favorite outdoor activity? સૌમિલની ફેવરિટ આઉટડોર એક્ટિવિટીમાં તો સૌમિલ ઇઝ વેરી ઇન્ટ્રોવર્ટ, એટલે બહુ આઉટડોર નો એ માણસ નથી. ઓકે, કરેક્ટ સર. પણ તેમ છતાં હું એડ કરું, મને ધારો કે ઇફ હું કંઈક બહાર ગયો, આઉટડોર હોઉં અને બાળકો હોય,
તો મને બાળકો સાથે રમવું ગમે, એટલે એટલી હદ સુધી કે હજી હું કોઈ જગ્યાએ ગયો, કોઈ સોસાયટીમાં ગાડી પાર્ક કરી હોય અને ત્યાં છોકરાઓ ક્રિકેટ રમતા હોય તો હું કહું યાર હું બે બોલ નાખું અથવા બે શોટ રમું. આ મારી લાલ અમારી આ હજી ઈચ્છા હું રોકી નથી શકતો. વાહ વાહ. આરતીબેન પાસે કેટલી સાડીઓ છે નંબરમાં? ગણી ગણાય નહીં, પહેરી પહેરાય નહીં, તોય બધા કબાટોમાં માય. ના, એનું કારણ કે એને સાડીનો શોખ છે અને એને કેવું છે, એ સ્કૂલમાં હતી ત્યારે પણ એ વેલ ડ્રેસ કે એ ડ્રેસ ને એવું ના પહેરે બાળકો આગળ, તો હંમેશા એટલે એ બધી સાડીઓ એ પહેરે. કાર્યક્રમ માટેની સાડી જુદી હોય, અને તમે નહીં માનો શ્રોતાઓ તો અમને એવાય મળ્યા છે કે આરતીબેન તમે આ સાડી ફલાણી તારીખે પેલો સ્વર સેતુનો પ્રોગ્રામ હતો ને એમાં આ જ સાડી પહેરી હતી. એટલે અમારા આવા શ્રોતાઓનો બી વિચાર કરવો પડે. એટલે આરતી હેઝ ગોટ એનો બોનો સાક્ષી પણ છું ને, મને તો ત્યાં સુધીનો અનુભવ છે કે કેટલા કાઈન પૂછે છે કે આ ક્યાંથી લીધી નવી. યસ એબ્સોલ્યુટલી. ઓકે, તમે સ્ટેજ પર સાથે ગાયેલું પહેલું ગીત આરતીબેન? સ્ટેજ પર કરતા અમે પહેલું એક રેકોર્ડિંગ અમે સાથે ગાયું હતું. ક્ષેમુ કાકાનું એક ગીત હતું, વરસે જડી વર્ષાની વાલમાં, વાલમાં નીંદ ના આવે. એ અમારો તાજો તાજો રોમાન્સ હતો અને ક્ષેમુ કાકાને ખબર પડી ગઈ હતી, એટલે એમણે અમને બે જણને સાથે રેકોર્ડ કરવાનું નક્કી કર્યું હતું એ વખતે. અમે સહેજ સાંભળી શકી. વરસે ઝડી વર્ષાની વાલમાં, એ વાલમાં નીંદ ના આવે રે, વાલમાં નીંદ ના આવે. રણય ઘડી પાગલ થઈ સજની, રણય ઘડી પાગલ થઈ સજની, નીંદ નાવે રે, વાલમાં નીંદ નાવે. બે વાત કહું, આ ક્ષણે મને શ્યામુ કાકા અને પુરુષોત્તમ ભાઈ બંને યાદ આવે છે, કારણ કે શ્યામુ ભાઈ આ જગ્યા છે કઈ પુરુષોત્તમ ભાઈ ની સખત ઇન્ફ્લુઅન્સમાં સાંભળી, એટલે મેં પણ કદાચ રેકોર્ડિંગ પ્રણય ઘડી પાગલ થઈ સજની, સજની આમ સતાવે રે. તો એ રેનો ઉચ્ચાર હું પુરુષોત્તમ ભાઈ જેવો જ એ વખતે કરતો હતો. ટ્રિવિયા ટ્રિવિયા ફોર ઓલ ઓફ અસ. યા, ઓકે, ફેન્ટાસ્ટિક. એક વખત જોરદાર તાળીઓ આ ગીતો માટે. ઓ માય ગોડ. ઓકે આરતીબેન, બરફ ગોળો કે એવું કંઈ ખાય? સમીલભાઈ પહેલાં ખાતા હતા, અત્યારે હવે ઘણા વખતથી તો નથી ખાતી. ફાઇન. તો આરતીબેનનું ફેવરિટ ફૂડ શું? આરતીનું ફેવરિટ ફૂડ આઈ થિંક લીલા ચણાનું શાક, એવું મને લીલા ચણાનું જ કહેવાય ને મને પાછું. હા, પણ એને ભાવે. અને સૌમિલભાઈનું પ્રિય 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 ડીશ? સૌમિલનું પ્રિય છે એક અમારે ત્યાં બને છે ડીશ, વેસણીઓ ભાત. તમે રેસીપી શો કરો ત્યારે ફરીથી બોલાવજો. દરેક માણસની વીકનેસ હોય, મર્યાદા હોય, એની પાછળના કારણોમાં નથી પડતો, પણ આરતી ઇઝ લિટલ સ્લો. કદાચ હું કદાચ હવે ધારો કે અહીં પહોંચવાનું હોય તો કદાચ 2:15 નક્કી કર્યા હોય તો હું 2:15 તૈયાર જ હોઉં. આરતી થઈ જાય એવું નથી, કારણ કે અમારે તો 3 જણ છે, શ્યામલ પણ છે, એટલે પણ સૌથી પહેલાં હું, પછી આરતી અને પછી શ્યામલ. પણ એટલે ટાઈમ મેનેજમેન્ટની જ્યારે વાત આવે ત્યારે આરતી ઇઝ લિટલ સ્લો મારા કરતાં, એટલી બધી બી એ નથી,
પણ આઈ થિંક હું એવું માનું છું કે ધેટ ઇઝ હર વીકનેસ. ઓકે ઓકે. અચ્છા આરતીબેન, સૌમિલભાઈનું એક એવું તકિયા કલામ વાક્ય કે જ્યારે જ્યારે ફસાઈ ગયા હોય, ભરાઈ ગયા હોય, ત્યારે વાપરે વાપરે ને વાપરે છે. થાકી ગયો છું. Should I say that I have noticed this? Okay, on that પણ તોય પણ તોય હસું છું. આરતીબેનની બર્થડે 8 સપ્ટેમ્બર 1962. આરતીબેન એનિવર્સરી ડેટ 14th ડિસેમ્બર 1984. એની લકી નંબર જે સૌમિલભાઈ ફોલો કરે છે નંબર 5. આરતીબેન કોઈ લકી નંબર જે હું ફોલો કરે છે ખબર છે? નો. ઓકે. આરતીબેનના વેહિકલનો નંબર 5815. આરતીબેનનું વેઇટ ઊંચકી નથી બહુ વખતથી. ઓકે સૌમિલભાઈ, પહેલી વાર મળ્યા ત્યારે કયા રંગના કપડાં પહેર્યા હતા, યાદ છે? નો. આરતીબેન તમને યાદ છે? ના. ઓકે. એમના પર્સમાં, આરતીબેનના પર્સમાં રહેતી, કાયમ રહેતી એક વસ્તુ? આધાર કાર્ડ, પાન કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને પુષ્કળ પૈસા. સદંતર ખોટું. સૌમિલભાઈના વોલેટમાં એક વસ્તુ તમને હંમેશા જે મળે છે? સૌમિલ વોલેટ જ નથી રાખતો. એવું ગુજરાતી ગીત જે માત્ર આરતીબેનના અવાજમાં જ સાંભળવું ગમે, બીજું કોઈ ગાય તમને ગમે નહીં? સાંભળ્યો રે મારો, સાંભળ્યો તો મારે સાંભળવું છે. સાંભળ્યો રે મારો, હું તો ખોબો માંગું ને દઈ દે દરિયો, ખોબો માંગું ને દઈ દે દરિયો, સાંવરિયો રે મારો, સાંવરિયો. વાહ. સૌમિલભાઈની એક એવી આદત જે તમને રોજ તેમના પ્રેમમાં પાડે છે? સૌમિલની એવી આદત જે એના મને એમના રોજ પ્રેમમાં પાડે છે. હું એમના સંપૂર્ણ પ્રેમમાં જ છું, એટલે એવી કોઈ આદત ના, એવી કોઈ સ્પેસિફિક આદત ના, વ્યક્તિત્વ જ અદ્ભુત છે. બસ, એક્ઝેક્ટલી. ઓકે સૌમિલભાઈ, તમારામાંથી કોણ વધારે સમય સુધી અબોલા ચલાવી શકે છે? એવી બહુ ઘટના આવતી નથી, પણ આરતી થોડીક ક્યારેક એને કંઈક ગમ્યું ના હોય અથવા એને પસંદ ના આવ્યું હોય તો એ મૌન રહે, પણ પછી મેં કહ્યું એમ આગળ હું બોલું શકરી પટલાણી એટલે હસી પડે. ઓકે આરતીબેન, એમની એક આદત જે તમારે છોડાવવી છે? ખરેખર એવી કોઈ આદત નથી જે મારે એને છોડાવવી પડે. ના, એવું પણ નથી. એક એવી આદત જે તમને આરતીબેનને લીધે પડી છે? કસરત કરવાની. આરતીએ મને નિયમિતતા રિયાઝની શીખવી છે, એટલે મને ઇન્સ્પાયર કરે છે, કારણ કે એ હંમેશા ગમે તેટલી થાકી હોય, રાત્રે અમે મોડા પ્રોગ્રામમાંથી આવ્યા હોઈએ તો પણ એ સ્કૂલે જાય જ રિયાઝ પણ પોતાનો કરે જ, તો આ બધી વસ્તુઓ હું આરતી પાસેથી શીખ્યો છું. ઓકે ઓકે. આરતીબેન, બદલાતી ઉંમરે પ્રેમનો ઇઝહાર કઈ રીતે બદલાતો હોય છે? એ ખરેખર બદલાતો નથી હોતો, એ વધતો હોય છે. પ્રેમ વધતો જ હોય છે, બદલાય નહીં. પણ એની અભિવ્યક્તિ, અભિવ્યક્તિમાં પણ મને એવું નથી લાગતું કે કંઈ અભિવ્યક્તિ બદલાતી હોય, પણ કેર વધતી હોય છે, સંભાળ વધતી હોય છે, કે
પહેલા થોડાક બંને જણ એકબીજા માટે થોડાક બેદરકાર તો નહીં પણ પોતપોતાની દુનિયામાં હોઈએ, પણ હવે એવું થાય સૌમિલને પણ મારે માટે થાય ને મને સૌમિલ માટે થાય કે ના પહેલી પ્રાયોરિટી સૌમિલની હેલ્થ છે, એવી રીતે સૌમિલને પણ એવું થાય કે પહેલી પ્રાયોરિટી આરતીની હેલ્થ છે. એ એટલો ફેર ઉંમર વધતા તો કદાચ દરકાર એ જ પ્રેમની અભિવ્યક્તિ છે. એક્ઝેક્ટલી. સૌમિલભાઈ, આરતીબેનની એવી બે વાત જેના વગર તમારો દિવસ પૂરો ના જ થાય. આરતી મને સવાર સાંજની જે દવાઓ આપે, આરતીની સાથે અમે છેલ્લા કેટલા બધા વખત આમ તો ઘણું બધું સાથે જોઈએ, પણ અમે ચા સાથે પીએ, વાતો કરીએ, આરતી નિયમિત મને દવા આપે, આ બધી વસ્તુઓ એવી છે કે એ હોય જ અને એના વગર દિવસ પૂરો ના થાય. એટલે ઘણી વાર હું હસતા હસતા એવું કહેતી હોઉં કે જ્યારે ભગવાનને ઘેર જવાનું હશે ને ત્યારે તું એવું કહીશ કે ના એક કામ કરજે ને એક કપ ચા બનાવી દે પહેલા, પછી તર જવું હોય તો જજે. અને સૌમિલભાઈ, આ જવાબ તમે બંને આપી શકો છો. પ્રેમમાં ઇમ્પોર્ટન્ટ ત્રણ મૂળભૂત તત્વો કયા તમારા અનુભવ અને તમારા હિસાબે? સમજણ, વિશ્વાસ અને એકબીજા પ્રત્યેની વફાદારી. હું એમાં સૌથી વધારે પ્રાધાન્ય કાળજીને આપું છું, એકબીજા માટેની કાળજી. અને પછી આવે સમજણ અને પછી આવે વિશ્વાસ. તારીના કમ્પ્લીટલી. તમારા લગ્ન જીવનની સફળતામાં બંનેના યોગદાનની ટકાવારી ક્યારે ગણી છે અને ગણી છે તો કેવી છે? નથી ગણી, ક્યારે નથી ગણી, અને ગણવાની ઈચ્છા પણ નથી થતી, કારણ કે અમારો જે નામ છે ને ઇંગ્લિશમાં એ મારો એસ અને આરતીનો એ, તો એ સા, એટલે અમે સતત જિંદગીભર સા ઘૂંટતા રહીશું, ઘૂંટતા રહ્યા છીએ. અને સા જ એ જો પ્રોપર લાગે, સૂરમાં લાગે, ત્યારે જ સંગીત સધાતું હોય છે અને જીવન સધાતું હોય છે. ના બસ, અમે તો અમારા ઘરમાં તમે આવશો તો અમારા એન્ટ્રન્સ પર પણ સા લગાડેલો છે. અને આ તબક્કે હું એ પણ કહું કે સૌમિલ ને આરતી સા બરોબર, પણ એની સાથે જે એકબીજાની સા એઝ સા, સૌમિલ જેવા છે એવા, કે આરતી જેવી છે એવી, એટલે તમે સમજી શકો છો ને કે એ રીતે અમે એકબીજાને સમજવાનો જે જેવા છે એવી રીતે અપનાવી રહ્યા છે. ઓકે આરતીબેન, સૌમિલભાઈનું એક સિક્રેટ જે અમને કોઈને ખબર નથી, ખાલી તમને ખબર છે, જો કહેવું હોય તો. એ તો મને નથી ખબર. અરે મારા મારા વિશે મારું સિક્રેટ. ઓકે આરતીબેનની એવી એક વાત જે માત્ર તમે જાણો છો ને તમને એમ છે કે શેર કરી શકાય? મને એવી બહુ સ્પેસિફિક યાદ નથી આવતી આરતી, કંઈક યાદ કરાવે તો. ઓકે ફેર ઇનફ. સંગીતની તમારા લગ્ન જીવન પર અસર, આ જો એક નાનકડો વિષય હોય તો એકાદ શબ્દમાં એકાદ વાક્યમાં તમે એને કહી દીધું. જેમ રાગ કે ગીત એ શરૂ થાય પછી એનો વિસ્તાર થતો હોય, એનો આલાપ થાય, તો સંગીતે અમારા જીવનને પણ એવો એક રાગ વિસ્તાર, એટલે એક આલાપ જેને કહીએ કે જેનાથી એક વાતાવરણ બંધાય, એક ચેન આવે, સુકૂન મળે, એવું અમારા
સંગીત અમારા દાંપત્યને પણ એવી રીતે જ ઘડ્યું છે, મઢ્યું છે. અને ક્યારેક સમયને લીધે, સ્વભાવગત મર્યાદાને લીધે જો ક્યાંક એ તાર બેસુરો પણ થયો, ડીટ્યુન પણ થયો, તો અમે એને પ્રોપર ટ્યુન પણ કરી શક્યા છે. તો એ સંગીતને કારણે શક્ય બન્યું છે. તો એ ઘોંઘાટ, એ કોલાહલ, એને વળી પાછો અમે એક કર્ણપ્રિય સંગીતમાં ઢાળી શક્યા છે. અને એને માટે અમે ઈશ્વરના આભારી છીએ અને એકબીજાના સ્વભાવને પણ લીધે શક્ય બન્યું છે. હું એક વાક્યમાં કહું તો અમારું લગ્ન જીવન સંગીત છે. અત્યારના કપલ પાસેથી તમને કંઈ શીખવા જેવું લાગે છે? શીખો છો? અત્યારના કપલ્સ પાસે એ લોકો બહુ જ ઓપન અપ હોય છે, એટલે બંને જણ પોતપોતાની મર્યાદા તો જાણતા હોય છે, પણ બંને જણ એકબીજાને એ મર્યાદા સાથે પણ મદદ કરતા હોય છે. એ વસ્તુ કદાચ અમારા વખતમાં ઓછી હતી, પણ એ સમય સમયનું ને સમયને માન આપવું પડે એને માટે. અત્યારે લોકો સ્વાભાવિક હોય છે, એકબીજાની સાથે કદાચ નિખાલસતાથી વર્તતા હોય છે. અને કદાચ જે આપણે જ્યારે રિલેશનશીપની સ્પેસની વાત કરી, તો આપણા અમારા વખતમાં એ ધીમે ધીમે એ સમજણ ધીમે ધીમે આવી. પહેલાં કૌટુંબિક પણ એના કારણો હતા, અત્યારે એવું છે નહીં. અત્યારે એવા કુટુંબની વિભાવના બદલાઈ ગઈ. તો નવા કપલ પાસે એ એક પોતાની અલગ દિશા ને અલગ વેવલેન્થ ને અલગ સમજણ છે. તમારે આ નવા કપલ્સને કંઈ શીખવાડવું હોય તો શું શીખવાડો? શું કંઈ કહેવું હોય તો તમારી પાસેથી, કે ભાઈ અમે તમારી પાસેથી આ શીખ્યા, તમે તમારે આટલું તો શીખવા જેવું છે જ. ધીરજ, જે અત્યારના યુવા વર્ગ પાસે ધીરજ બહુ ઓછી છે, અને એ ધીરજ કદાચ સમજણથી જ આવતી હોય છે. એટલે જો ધીરજ રાખે તો બધું સરસ જ છે. હું એવું કોઈ શીખવાડવામાં નથી માનતો, જે બસ માણસે સહજ રહેવું જોઈએ અને વ્યક્ત પણ એવી રીતે જ થવું જોઈએ, તો એની મેળે બધા રસ્તાઓ અને નવી નવી દિશાઓ મળતી રહે છે. ઓકે, સેમ પ્રોફેશનમાં હોવાના બે ફાયદા અને બે નુકસાન બંનેના મતે. ફાયદા, તમે એકબીજાના પૂરક બની રહો. અને અમારા કેસમાં ભલે અત્યારે આપણે યુગલની વાત કરીએ છીએ, પણ શ્યામલ પણ અમારી સાથે પરફોર્મન્સમાં હોય, તો એને લીધે ક્યારેક કોઈકની તબિયત સારી ના હોય, કંઈક અવાજ બેઠેલો હોય, અને ત્યારે અમારું પરફોર્મન્સ કોઈ દિવસ સફર નથી થતું. અને બીજું, એક એકબીજાને હેલ્પફુલ થઈ શકીએ સ્વરાંકન માટે, ગાયકી માટે. ઇવન અમે તો થીમ બેઝ પ્રોગ્રામો કર્યા છીએ, તો આરતી, અમે લોકો ટ્રાવેલ કરતા હોઈએ તો આરતી વિલ કમ આઉટ વિથ સમ આઈડિયા કે આપણે આવું કરીએ, તો અથવા હું કંઈક વિચાર કરું, શ્યામલ કંઈ કરે. તો એક પ્રોફેશનના આ બધા ફાયદા છે. ગેરફાયદા હું એટલા બધા નથી માનતો, કારણ કે એ ત્યારે થાય કે જ્યારે તમે તમારો ઈગો હોય, અને ત્યારે ના હું આ જ કહું, આમ જ હોવું જોઈએ. અને એવું પણ જ્યારે થાય, ત્યારે જ્યારે જે મૂળ ગોલ છે, જે પર્પસ છે કાર્યક્રમનો, એન્ટરટેનમેન્ટનો, તો એ આર્ગ્યુમેન્ટ તો થવા જ જોઈએ કે ના હો આ જગ્યા આમ આમ હોય તો બેટર લાગે. તો એ વસ્તુ ઘણીવાર કોઈક બીજી વ્યક્તિ હાજર હોય તો એમ લાગે કે આ લોકો આટલા બધા ઘર્ષણમાં ઉતરી ગયા, આ કાલ પ્રોગ્રામ કઈ રીતે થશે, પણ એવું નથી. એટલે મને એમ લાગે છે કે બહુ એમાં ગેરફાયદા નથી, ઓન ધ કોન્ટ્રરી ફાયદા વધારે છે. અને આપણે પહેલાં વાત થઈ એમ, સૌમિલ પહેલાં મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ હતા અને પછી સંગીતનું ફિલ્ડ એમણે લીધું, પણ પછી એવું લાગ્યું કે ના, સંગીતનું ફિલ્ડ લીધું પછી
કદાચ અમારો ઉત્કર્ષ વધારે થયો છે, એટલે એનો ફાયદો જ છે. અને આ છેલ્લો અને બહુ મજાનો આ એક સવાલ કામ જે સૌમિલભાઈ આરતીબેનને પ્રપોઝ કરવા માંગશો, પ્રપોઝ કરવા માંગશો અત્યારે, પ્રપોઝ કરી શકો? યા ફૂલ લેવું હોય તો ત્યાં જ છે. ના ના ના, કશુંક પણ બોલું, શાયરી શાયરી પણ ચાલશે. તમે અત્યંત સુંદર છો, અદાઓ પણ રૂપાળી છે, તમારા રૂપનો ચળકાટ નૈનોની દિવાળી છે, કીધું છે દર્શન. મૂળ કવિતામાં આવે છે કીધું નથી દર્શન, પણ હમણાં તો હવે કેવળ સાંભળ્યું છે વર્ણન, નયન અમારા કરતા કાન કેટલા ભાગ્યશાળી છે. પણ આરતી, આ ક્ષણે તો મારી આંખ પણ ભાગ્યશાળી છે. વાહ, ક્યા વાત હે, બહોત અચ્છે, વાહ. આરતીબેન, કઈ જવાબમાં કેવું છે? દરેક માણસની કેટલીક મર્યાદાઓ હોય છે, એ મર્યાદામાં રહીને જો મને સ્વીકારવાનો પ્રયત્ન કરીશ તો મને ગમશે. દરેક માણસનું એક આકાશ હોય છે, મારા આકાશમાં તારું ઉડવું મને ગમશે. વાહ ભાઈ વાહ, મને પણ ગમશે. વાહ, એકવાર જોરદાર તાળીઓ ભાઈ.